આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પણ વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં ખેત પેદાશ રક્ષણ આપતી સહાયમાં વધારો કરવામાં આવે છે તો મિત્રો હવે મળશે એક લાખ સહાય તો ખેડૂતોને ખેત તેમની ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા કરવા તેમજ કુદરતી આફતો ઓછા બજાર ભાવને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે તો એ અંતર્ગત રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજના અમલ મૂકી છે એની અંદર સહાયની અંદર સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે તો કૃષિમંત્રી રાધવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજના લાંબા સમય માટે ખેડૂતોને પોતાના ખેતરમાં ઓછા જે ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંરક્ષણ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તો મિત્રો જે સહાય પહેલાં ત્રીસ હજાર હતી એ વધારીને બી એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે તો એક લાખ સહાય ખેડૂતોને આપવામાં આવશે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચમાં પચાસ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તો ખેડૂતોને વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષ સહાયની રકમ વધારો કર્યો છે હવે સ્ટ્રકચર બનાવવા માટે ખેડૂતોને જે પંચોતેર હજાર રૂપિયાને બદલે હવે એક લાખની સહાય આપવામાં આવશે જે તેમાંથી ઓછું હોય એ સરકાર તમને એક લાખમાં જે ખર્ચો થયો હોય એ આપવામાં આવશે તો મિત્રો વધુમાં જણાવ્યું કે ચાર વર્ષ મળ્યા છત્રીસ હજાર છસો ખેડૂતોને લાભ તો મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર યોજના અંતર્ગત બે હજાર વીસ એકવીસમાંથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં રાજ્ય સરકાર છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે એક એકસો ચોર્યાસી પોઈન્ટ સત્યાવીસ કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી છે તો સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષમાં આ યોજના હેઠળ રાજ્યભરમાં તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને પાક સંરક્ષણ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપી દેવામાં આવે છે તો ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આ યોજના લઈ ખેત પેદાશમાં સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતાવાળી ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના જે સ્ટ્રકચર બનાવવા માટે અને લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવા આકસ્મિક આફતો સાથે સુરક્ષિત રાખવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તો ખેતીમાં કાર્યોમાં વપરાતી ખાતર બિયારણ દવા ખેતબજાર સિંચાઈ સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીઓ પણ ખેડૂતોને આ સ્ટ્રકચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકાશે તો મિત્રો વધુમાં છે કે પાક સ્ટ્રકચર યોજના અંતર્ગત હવે ફરીવાર આના ફોર્મ ખેડૂતો માટે ભરાવાના શરૂ થશે હવે ટૂંક સમયની અંદર જે આ ખેડૂત પોર્ટલ પર આ યોજના માટે જે યોજનાના ફોર્મ ભરવાના શરૂ થવા જશે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો મને માત્રમ જય ગરવી ગુજરાત